જે પોષતું તે મારતું એ ક્રમ કુદરતી જેના પર ખેડૂત પોતાના ખેતી માટે નિર્ભર છે તે જ ખેડૂત એક બાદ એક થપાટ કુદરત ખેડૂતને થપાટ આપી રહી છે ચોમાસામાં જે વરસાદ માટે ખેડૂત પ્રાર્થના કરતો હોય એ જ વરસાદ માવઠું બનીને વરસી રહ્યો છે ત્યારે તે બંધ થાય તેવી પ્રાર્થના આજે ખેડૂત કરી રહ્યો છે માર્ચ આવ્યો અને માવઠાનો માર લાવ્યો છે ખેડૂતો માટે બરબાદી લાવ્યો છે પોતાની નજર સામે જ રાત દિવસ એક કરીને પકવેલા પાક પર માવઠા રૂપી આફતે પાણી ફેરવી નાખ્યું છે એ ઉત્તર ગુજરાત હોય એ મધ્ય ગુજરાત હોય એ દક્ષિણ ગુજરાત હોય કે પછી હોય કચ્છ અને સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા ભાગના પંથકોને માવઠાએ ઘમરોળ્યા છે જ્યારે જે કચ્છ કાયમ તરસ્યું રહે છે તે કચ્છને આ વખતે ચોમાસામાં વરસાદે હેત વરસાવ્યું અને કચ્છનું ખેડૂત ખુશખુશાલ થયું

આવી હાલત તમામે તમામ પંથકમાંથી સામે આવી રહી છે તમામ જિલ્લામાંથી સામે આવી રહી છે કારણ કે ખેડૂતોની પીડામાં સમાનતા છે બધી જ જગ્યાએ ખેડૂત આજે માથે હાથ ધઈને રડી રહ્યો છે આ દ્રશ્યો ભલે સુરેન્દ્રનગરના હોય પરંતુ બનાસકાંઠાની પણ આવી જ હાલત છે સાબરકાંઠાની પણ આ જ હાલત છે ડીસાની પણ આ જ હાલત છે જૂનાગઢ અમરેલીની પણ આ જ હાલત છે તમામ જગ્યાએ ખેડૂતોને અલગ અલગ પાકમાં નુકસાન થયું છે ક્યાંક પરસેવા રૂપે સિંચેલ પાક ઊભો હતો અને માવઠા રૂપી આફતે એક પાક પર પાણી ફેરવી નાખ્યું છે તો ક્યાંક પાક તૈયાર થઈ રહ્યો હતો અને તેના પર પાણી ફરી વળ્યું છે એટલે ખેડૂત ફરી એક વખત આજે સહાયની માંગ કરી રહ્યો છે સરકાર પાસે ખેડૂતનું કહેવું છે કે કુદરતી આફત આવી પરંતુ હવે સરકાર પાસે અમે સહાયની માંગ કરી રહ્યા છે અને આવી જ કંઈક ધારાસભ્યો દ્વારા પણ માંગ કરવામાં આવી છે ગુલાબસિંહ ચૌહાણ દ્વારા માંગ કરવામાં આવી અને તેમણે એવું કહ્યું કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે આ તરફ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એક વખત પત્ર લખ્યો છે અને તેમણે પણ કંઈક આવી જ માગણી કરી છે તેમનું કહેવું છે કે બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે જેના કારણે અમે સરકારને માંગ કરીએ છીએ કે સરકાર સર્વે કરે અને જેમને પણ જેટલું નુકસાન થયું છે એ પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવે સહાય ચૂકવવામાં આવે આ ગુલાબસિંહ ચૌહાણ અને ગેનીબેન ઠાકોર દ્વારા પહેલા પણ પત્ર લખવામાં આવી ચૂક્યા છે પરંતુ એ સમયે મુદ્દો કંઈક અલગ હતો એ સમયે બટાટા અને ડુંગળીના પોષણક્ષમ ભાવનો મુદ્દો હતો પરંતુ આ વખતે કુદરતના કહેરને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય આપવાની વાત થઈ રહી છે અને આપણે આજે ચર્ચા કરીશું ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે જેમણે સરકારને કૃષિમંત્રીને પત્ર લખીને સહાયની માંગ કરી છે આ ઉપરાંત કેટલાક ખેડૂતો પોતે જ કહે છે કે તેમના પાકને કેટલું નુકસાન થયું છે રાજકોટથી મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે ગેનીબેન સૌથી પહેલાં આપની પાસે આવીએ ફરી એક વખત આપણે સરકારને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે પરંતુ મારે એ જાણવું છે કે બનાસકાંઠા જિલ્લામાં કયા પંથકમાં કયા પાકને કેટલું નુકસાન પહોંચ્યું છે ક્રિષ્નાજી બનાસકાંઠા જિલ્લામાં એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે દરેક તાલુકાની અંદર અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે ખાસ કરીને બટાકા ડીસા હોય તો બટાકાનું વાવેતર કરવામાં આવે ત્યાં આપણે ભાઈ ત્યાં દાતાની બાજુ છે તો મકાઈનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે અમારો વિસ્તાર ઘઉં ઇસબગુલ જીરું વરિયાળી એરંડા આ બધા પાકોનું વાવેતર વાવ બાભર સોઈગામ થરા દિયોધર પંથકમાં આ રીતનું વાવેતર કરવામાં આવે છે અમે કૃષિમંત્રીને વિનંતી કરી મુખ્યમંત્રીને વાત કરી કે કુદરત જ્યારે રૂઠે ત્યારે ખેડૂત અત્યારે ખૂબ મોટી મુશ્કેલીમાં છે આ એક બાજુ મોંઘવારીનો માર અને બીજા નંબરની અંદર કુદરતી આફતો બજારની અંદર પોષણક્ષમ ભાવો જે મળવા જોઈએ એ ભાવ ન મળે અને એના કારણે આજે ખેડૂત એ દેવાના ડુંગર નીચે જ્યારે દટાઈ ગયો છે અને પોતાનું વ્યવહારો ચલાવવા એને ખેતીમાં કરેલો ખર્ચો એનો ભવિષ્ય આવનાર સમયની અંદર એને હવે બચત કરીને કે થોડુંક નાના મોટું બીજું વાવેતર કઈ રીતે કરવું ડીઝલના તો સો રૂપિયા કોઈ પણ ખેડૂત કોઈ પણ પ્રકારની ખેતી કરે તો એને પાક પકવતા સુધી કેટલા પ્રકારનો ખર્ચો થાય છે એ ખેતી કરતા હોય ને ખબર પડે ત્યારે અમે રાજ્યના ગૃહમંત્રી રાજ્યના કૃષિમંત્રીને અને મુખ્યમંત્રીને લેટર લખીને વાત કરી રૂબરૂ પણ મળીને વાત કરી છે કે આ કુદરતી આફત એક ક્યાંક કરાર સાથેનો જે વરસાદ પડ્યો એના કારણે ઈસબગુલ હોય વરિયાળી હોય એરંડા હોય કે જે તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે પણ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે એ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકારશ્રી એ હર હંમેશા કોઈ કુદરતી આફતોની અંદર ખેડૂતોને મદદ કરવી એ સરકારના પોતાની ફરજમાં આવે છે આપણી બંધારણીય કાયદાની વાતમાં પણ જોગવાઈ છે બજેટની અંદર પણ એની જોગવાઈઓ કરવામાં આવતી હોય છે ત્યારે વર્તમાન સરકારને જે વિસ્તારની અંદર જે પાકોનું વાવેતર થયેલું છે અને જેના ખેતરમાં જે પાકનું વાવેતર થયેલું છે એ પાકની બજાર કિંમતના પ્રમાણમાં ખેડૂતોને વળતર આપે એવી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ સર ખેડૂતોએ એક હેક્ટર કે બે હેક્ટરમાં એની મર્યાદા કુદરતી આફતોમાં ના હોય જેટલા હેક્ટરમાં એણે ખેતી કરી છે જેટલું એને નુકસાન થયું છે એને બજાર વેલ્યુશન ગણી અને તાત્કાલિક સર્વે કરીને સરકાર આ તમામ ખેડૂતોને વળતર આપે એવી હું સરકાર પાસે અપેક્ષા ખેડૂતો વધી રાખું છું ઠીક છે કેને બેન આપની પાસે ફરી આવીશું આપની સાથે મયુર જોડાયેલા છે મયુર એ બનાસકાંઠાની વાત નથી માત્ર એ ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય આ વખતે કમોસમી વરસાદ લગભગ તમામ પંથકમાં વરસ્યો છે અને ઓછું ઘણું નુકસાન તમામ પંથકમાં થયું છે ખેડૂતને આપ જે જગ્યાએ ઉપસ્થિત તો ત્યાં ખેડૂતોની શું પીડા છે કેટલા પાકને કેટલું નુકસાન પહોંચ્યું છે આપ જે જગ્યાએ છો ત્યાં બિલકુલ ક્રિષ્ના રાજકોટ છે સૌરાષ્ટ્રનું હૃદય છે ને રાજકોટનો અને જગતનો તાજ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના પોતાની વાત કરશે કેરીની સિઝન છે ઘઉંની ચણાની ધાણાની સિઝન છે દિલભાઈ તમને સાથી મિત્રોને પૂછવા માંગીશ સૌરાષ્ટ્રના જે પાકો છે આ માવઠાથી કેટલું મોટું નુકસાન કયા કયા પાકને નુકસાન ખાસ મહત્વનું છે કે આ વર્ષે આમ કુદરતે પણ કહેવાય ને કે જગતના તાતને થપ્પડ મારવા માટે તૈયાર થઈ ગયા છે ઘણા દિવસથી આ છૂટો છવાયો વરસાદ આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં પહેલાં અત્યારે તો છૂટો છવાયો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડે છે મહત્વની રવિ પાકની સિઝન ખેડૂતો માટે એક તૈયાર પાક હોય છે અને એ પણ ચાર મહિનાથી ખેતરમાં મહેનત કરી અને સૌરાષ્ટ્રના જે મેન પાક છે ઘઉં ચણા મસાલાના પાક ધાણા જીરું અને મરચાં તેમજ આપણી સૌરાષ્ટ્રની ગીરની કેરી કે જે આખા વિશ્વની અંદર સપ્લાય થઈ એવી કેસર કેરી આ પાકો જ્યારે તૈયાર થાય આની તૈયારીઓ છે એવા સમયે માવઠા રૂપી આપત કહેવત છે ને કે અણગમતો મહેમાન આવે તો ઘરનું વાતાવરણ બગડે છે એનાથી પણ ખરાબ હાલત અત્યારે ખેડૂતોની થઈ રહી છે કે તૈયાર થયેલો પાક જ્યારે એમ ખાવે કે મોઢામાં નાખેલો કોરિયો જ્યારે કોઈક લઈ લે તો કેવું દુઃખ થાય તો આ જગતનો તાત બધાના પેટ ભરે અને મહેનત કરી અને આ પાક તૈયાર કર્યો છે અને આવી કુદરતી આફત જ્યારે આવે છે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક નાનું મોટું બધા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે

હું ગુંદાળાનો ખેડૂત છું મોટાભાઈ અમારા મોટાભાગની જમીન જે ઘઉંના વાવેતર હતા અને ઘઉંના ટોટલ ટાણ ઢળી ગયા છે એને એ ઢળવાથી એટલું નુકસાન થઈ ગયું કે કે સરકાર કદાચ આપીને એમને શું આપશે એથી જાજુ તમને નુકસાન થયું અમારો ટોટલ માલ ગયો છે હાવ અત્યારે માલ ઢળી ગયો છે અને જે રહે એ પણ બગડી જાય છે એટલે એનો કોઈ વિકલ્પ નથી કેટલો એનો નુકસાન છે એ જ કાંઈ નક્કી નથી થતું બિલકુલ આ ક્રિષ્ણા

અત્યારે ખેડૂત ભાઈઓ અને અમારી સાથેના જે કંઈ ખેડૂત મિત્રો છે બધા અત્યંત દુઃખ અને વેદનાની લાગણી વ્યક્ત કરે છે કે આ કુદરતી આફત સમયે સરકારશ્રી તરફ અમારી તરફ જરા જુએ અને કંઈ ઉપયોગી અમને થઈ શકે તો અમને આંશિક રીતે રાહત કંઈક મળી શકે બિલકુલ સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગના ખેડૂતો છે એમના મોઢે ડૂમો આવી જાય એ પ્રકારે એમની પીડા છે અહીંયા વ્યક્ત થઈ રહી છે કૃષ્ણ અને આ ખેડૂતોની વ્યથા છે એ સરકાર સાંભળે એવો પોકાર ખેડૂતો કરી રહ્યા છે કારણ કે ચાર ચાર મહિના મહેનત કર્યા બાદ જ્યારે પાક તૈયાર થતો હોય ને અચાનક માવઠું આવી જાય પાકને ધૂળ ધાણી કરી નાખે આનાથી મોટું દુઃખ આનાથી મોટી પીડા ક્યાંથી હોઈ શકે કારણ કે જગતનો તાજ જેને કહેવામાં આવે છે જે અન્ન પકાવે છે અન્નદાતા છે એની પીડા ક્યારે એને કોણ સમજશે બિલકુલ બહુ સાચી વાત છે કારણ કે આ માત્ર પાકનું વાવેતર નથી હોતું આશાનું વાવેતર હોય છે આ સપનાનું વાવેતર હોય છે અને એ આશા અને સપના પર પાણી ફરી વળે ત્યારે એ પીડા જોઈ શકાય કલ્પી શકાય છે આપણી સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ જોડાઈ ગયા છે પ્રવીણભાઈ

આ બાબતે ચિંતિત હોય છે કે ખેડૂતોની સરકાર છે હંમેશા જયારે જયારે આવી ખેડૂત ઉપર આફત આવી છે એ ચાહે પૂરના રૂપે હોય કે ચાહે ઓલાના રૂપે હોય કમોસમી વરસાદના રૂપે હોય માવઠું પડ્યું હોય તમામ વખતે સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે રિસન્ટલી હમણાં જ જો વાત કરીએ તો બટાકાને ડુંગળીના જયારે પોતાને વાવણીના સમયે જયારે ભાવ ઓછો મળતો હતો

પ્રવીણભાઈ પરંતુ બનાસકાંઠાના ખેડૂતો અને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો તો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર વાહલા દવલાની નીતિ કરી રહી છે અન્ય પંથકો સાથે તો શું ખરેખર એવું થઈ રહ્યું છે

બિલકુલ અમારે અવાજ ઉઠાવાની જરૂર નથી સરકાર ને બિલકુલ ખબર જ હોય આ બટાકા અને ડુંગળી માટે ક્યારે કોઈ અવાજ નહી હોય માત્ર રજૂઆતો કરી ધારાસભ્ય રજૂઆતો કરી તો પણ નિર્ણય લઈ લીધો એના માટે કોઈ આંદોલનો નથી થયા કોઈ આવેદનપત્ર આપીને રોડ પર કોઈને નથી આવવું પડ્યું છે એવી વાત મહામંત્રી દ્વારા દ્વારા પણ કરવામાં આવી કામરાજભાઈ તો શું ખરેખર એવું છે કે સુઈગામમાં જ માત્ર અત્યારે સર્વે કરવામાં આવી રહ્યો છે અને ખરેખર જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે સરકાર અન્ય લોકો સાથે વહલા દવલાની નીતિ અપનાવે છે અન્ય ખેડૂતો સાથે એમાં કેટલું દમ છે આરોપોમાં અમે કોઈ અધિકૃત અધિકારી જોડે કે કૃષિ મંત્રી જોડે સરકારના જવાબદાર વ્યક્તિ પાસે એવું સાંભળેલું નથી કે ભાઈ સોયગામ તાલુકામાં થરાદ તાલુકામાં જે એનું ચૂકવણું કરવા વળતર આપવામાં આવે બીજા ન આપવામાં આવે એવી વાત અધિકૃત રીતે અમે સાંભળેલી નથી અને જો આવું કરવામાં આવશે તો હું માનું ત્યાં સુધી એની ન્યાય નહીં કહી શકાય અને એ બાબતમાં જે કાંઈ અમારે સીએમ સાહેબને કે જેને ખેડૂતો વતી વિનંતી કરવી પડે એને પણ કરશું મારા ભાઈ પ્રવીણભાઈ કહેતા હતા કે કોંગ્રેસને ખેડૂતો માટે વાત કરવાનો અધિકાર નથી ન બોલે તો સારું પ્રવીણભાઈ તમે જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરો છો ત્યાં ડુંગળી અને બટાકા આ જે કંઈ પાકોનું વાવેતર થાય છે એ આઝાદ ભારતની અંદર નીચો ભાવ નહીં હોય બટાકાનો ડુંગળીનો જે આપણા પાકોનો એટલો ભાવ વર્તમાન સરકારની અંદર એ બટાકા ડુંગળી ખેડૂત જે પકવે છે કદાચ તમે તો આર્થિક સદ્ધર હશો પણ જે ગરીબ ખેડૂતો છે મધ્યમ વર્ગ છે એની પરિસ્થિતિ શું છે ને એ આટલી ટકોર કોંગ્રેસને કરે એના કરતાં તમે કદાચ એવી ટકોર કરી હોત કે તમે ઉદ્યોગપતિઓને આ હું પણ કહું છું કે તમે મોટા મોટા ગોડાઉનો જે અદાણીએ બનાવ્યા છે સમગ્ર દેશની અંદર એના કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે એની અંદર આ બધો જ જે કાંઈ માલ છે એ સંગ્રહ કરવાનો અને અછત ઊભી કરીને પછી ખેડૂતો ના ખેડૂતને ફાયદો થાય ના કસ્ટમરને ફાયદો થાય વચે તે વચેટીયાઓ છે એને દરેક બાબતમાં ફાયદો કરવાનો હોય છે પણ વિષય અત્યારે કુદરતી આફતો સામે ખેડૂતોને વળતર આપવા માટેની વાત છે ત્યારે સરકાર એ કોઈ દયાદાન કરતી નથી કે ખેડૂત લાખો હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે ખેડૂત જગતનો તાત ગણવામાં આવે છે એના ભાવ એ નક્કી નહીં પણ વચેટિયા કરતા હોય છે એને ખેડૂતને અનેક પ્રકારનું નુકસાન કરે જંગલી જાનવરો કરે બીજા કરે આ કરે તે કરે કુદરતી આફતો કરે છતાં પણ એ ક્યારેય કોઈના ઉપર ફરિયાદ કરતો ખેડૂત નથી અને એના ખંત એની મહેનત મજૂરીથી જ્યારે પકવેલો પાક આ રીતે નુકસાન પામે ત્યારે સરકારની એક નૈતિક જવાબદારી છે ને જવાબદારીના ભાગરૂપે જે વિસ્તારમાં જે ખેડૂતોને જે પાકનું નુકસાન થયું હોય અને એ પાકના બજારના વેલ્યુશન પ્રમાણે દરેક ખેડૂતને આ કુદરતી આફતોથી થયેલ નુકસાનનું ચુકવણું કરવામાં આવે એવી અપેક્ષા હું સરકાર પાસે રાખું છું ને પ્રવીણભાઈ હું તો એમ માનું છું કે જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે ભાજપ કોંગ્રેસ નહીં પણ સર્વ પક્ષીય તમામ ધારાસભ્યોએ જે વિસ્તારના કે જે જિલ્લાના ધારાસભ્યોએ એ સાથે મળીને ખેડૂતોની વાત એ સરકાર સુધી પહોંચાડવાની એક જનપ્રતિનિધિ તરીકેની આપણી જવાબદારી છે અને આ પૈકીની જવાબદારીમાં આપણે ઉણા ઉતરીએ તો એ હું માનું ત્યાં સુધી એને કદાચ એક ખેડૂતો માટે આપણે એક મદદ કરવાને બદલે જે કાંઈ એની આશા અપેક્ષા હોય એના બદલે કંઈક એ યોગ્ય નહીં ગણી શકાય આવું મારું માનવું છે અને ક્રિષ્નાબેન જ્યારે ખેડૂત એ એના અનેક વખતમાં મુશ્કેલીમાં મુકાય એ ટાઈમે આપણે ભૂતકાળની અંદર પણ જોયું છે કે જ્યારે એક બાજુ માર્કેટમાં પૂરા ભાવ ન મળે અને એક બાજુ સરકાર એના જે પાક વીમા હોય ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ એના પાક વીમા લીધેલા હતા તો એમણે પ્રાઇવેટ કંપનીઓને કામ આપ્યું પ્રાઇવેટ કંપનીઓ બધું પ્રીમિયમ લઈને જતી રહી કોઈ ખેડૂતોને વળતર ના આપ્યું એટલે સરકારની અંદર કાં તો સરકાર પોતે વીમો એ ખેડૂતોનો પેલો કરે અને પ્રાઇવેટ કંપનીઓને એમને કમિશનથી કદાચ આપવાનું થતું હોય

સરકારના એવા ધારાધોરણો છે નિયમો છે કે તેત્રીસ પાકને નુકસાન થયું હોય તો એસડીઆરએફ માંથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સમાંથી સહાય ચૂકવી શકાય પરંતુ એનાથી ઓછું કદાચ જો નુકસાન થયું હોય કોઈ ખેડૂતને તો શું એવી આશા ન રાખી શકીએ કે ભલે એને જેટલું નુકસાન થયું છે એટલું તમે વળતર આપો પરંતુ એને એટલી સહાય તો આપો જેના કારણે એ બેઠો થઈ શકે પેલી એક વાત તો ઘેની બેન શું બોલ્યા એ ખબર જ નહીં પડી અવાજ સદેશ ટીવી સુધી નહીં આવ્યો કાં તો

બાકી રહી વાત નુકસાની તો નુકસાની અંદર સરકાર પૂરી પૂરી રીતે અત્યારે ઓબ્ઝર્વ કરી રહ્યું છે કે ક્યાં ક્યાં નિરીક્ષણ કરી છે અચ્છા ઠીક છે આ ફરજીયાત મરજીયાતની વાત નથી વાત તો એ છે કે ખેડૂતો પ્રીમિયમ ચૂકવ્યા પછી પણ પાક વીમો નથી મેળવી શકતા પાક વીમા માટે પણ એને ટળવળવું પડતું હોય છે જેવી રીતે પોષણક્ષમ ભાવ માટે વલખા મારવા પડતા હોય છે પરંતુ અત્યારે હાલ માવઠાને કારણે ખેડૂતોની કેવી દયનીય સ્થિતિ બની છે કફોડી સ્થિતિ બની છે એને લઈને આગળ પણ આપણે ખેડૂતો સાથે વાત કરીશું ને ફરી એક વખત આપણે ખેડૂતોની પીડા પર ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે મોંઘા મોંઘાદાટ બિયારણો દવાઓ આ બધા જ ખર્ચો કર્યા પછી હવે જ્યારે પાક ઊભો હોય તૈયાર થઈને ઊભો હોય ત્યારે કમોસમી વરસાદને કારણે

બિલકુલ ખેડૂતોની સાથે વાત કરીએ નિયમ છે કે નુકસાની થઈ હોય તો અમુક ટકા વરસાદ પડી હોય કોઈ તાલુકામાં તો સહાય ચૂકવાય છે આ નિયમ શું છે ખેડૂતો કઈ રીતે પરેશાન થાય છે ખાસ મહત્વની વસ્તુ કહીએ ને તો જ્યારે આપના વડાપ્રધાનની વીમાની સહાય હતી એ જ્યારે ચાર વર્ષ પછી બંધ થઈ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જ્યારે ગુજરાતના ખેડૂતો માટેની અમલવારી થઈ પણ એના નિયમ અને રૂલ્સ એવી જ છે કે ખેડૂતોને તેત્રીસ ટકા પાકને નુકસાન થાય ત્યાર પછી જ સહાય ચૂકવવામાં આવે આ ચાર વર્ષની અંદર જોઈએ તો નાના મોટા ઘણા બધા એરિયામાં ઘણી વખત નુકસાનીનો ભોગ ખેડૂતો બન્યા છે પરંતુ એનો આંક પણ મુશ્કેલ પડે છે અને અને સરકારના નિયમ રૂલ્સની અંદર થાય છે પરંતુ નથી મળતું સરકારે વિચારવું જોઈએ જગતના તાતને જે પણ નુકસાની થાય એને સહાય મળે એવી પણ ખેડૂતોની અપેક્ષા હોય છે આ ભૂતકાળના અનુભવો કેવા છે પાક નુકસાનીને લઈને ખરેખર મળે છે નથી મળતું શું હોય છે મોટાભાગે નાનકડો ખેડૂત છે ને સરકાર શ્રી પાસે કેવી રીતે રજૂઆત કરવી કયા પ્રકારના ફોર્મ ભરવા એની આંટી ગુટીમાં એટલો બધો હલવાઈ જાય છે કે એ દરમિયાન પછી એને ભવિષ્યમાં પોતાની ખેતીની તો ચિંતા કરવાની જ છે અહીંથી સહાય મળે કે ન મળે પણ એને તો ખા ખેતરમાં જઈને કામ કરવાનું જ છે હવે આ પરિસ્થિતિમાં જો ખેડૂતને આંગણે જો અધિકારીઓ આવે અને એની એની પાસે આવીને કંઈ સહાય આપવાનો પ્રયત્ન કરે તો મને કેટલાક અંશે ખેડૂતને કંઈક સંતોષ થઈ શકે કારણ કે ખેડૂત નથી આ પાર રહી શકતો નથી પહેલી પાર રહી શકતો અને હંમેશા લાગે છે એવું કે ખેડૂતને બહુ સહાય મળી રહે છે પણ વાસ્તવિકતા જ્યારે આપણે એના આંગણેજીને જોઈને ત્યારે ખ્યાલ આવે છે ભાઈ ખેડૂતને ખરેખર કાંઈ એવી સહાય મળતી નથી

રાત દિવસ એક કરીને પકવેલા પાક પર માવઠારૂપી આફત વરસે ત્યારે કેવું થાય એ પીડા આપણે વર્ણવી શકીએ છીએ સમજી શકીએ છીએ અને સહાય કરે સરકાર આ મામલે ખેડૂતો ફરી એક વખત સરકાર સામે આશ રાખીને બેઠા છે નમસ્કાર